ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ પુનરાવર્તન એક જોઈ રહ્યા હતા એમાં પેલા બે ચેપ્ટરનું પુનરાવર્તન જોઈ ગયા હતા હવે એના પછીના ચેપ્ટર ત્રણ ભારતનું બંધારણ છે એના પુનરાવર્તનમાં આપણે જોશું તો પેલું છે બંધારણ એટલે શું તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે એટલે દરેક દેશ છે એનું પોતાનું અલગ બંધારણ હોય છે કે એના અમુક નિયમો હોય છે એને વ્યવસ્થિત સંગ્રહિત સંગ્રહ કરવામાં આવે છે અને છે જે નિયમો બનાવવામાં આવે છે અને આ નિયમોને છે આપણે બંધારણ કહીએ છીએ બંધારણ છે એ બે સ્વરૂપમાં હોઈ શકે છે લેખિત કે અલેખિત આપણા દેશના બંધારણની શરૂઆત છે આ થાય છે જે અમુક તમે પહેલાં જ જોઈ ગયા તો સ્ટાર્ટિંગમાં એ અમુકથી શરૂઆત થાય છે ભારતનું બંધારણ છે એ કેવું છે તો કે લોકશાહી છે સમાજવાદ છે ધર્મ નિરપેક્ષા છે એટલે કે દરેક ધર્મને વ્યક્તિઓ છે ભારતમાં રહે છે અને પોતાના ધર્મ અનુસાર રીતિ રિવાજો એ પોતે પાડી શકે છે રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે બંધારણમાં છે જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામ પ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે યાદ રાખજો બંધારણમાં બંધારી નિષ્ણાંતો તરીકે અલિયાદી કૃષ્ણ સ્વામી અયર ડોક્ટર મુનશી જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવે છે બંધારણમાં એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચપી મોદી હતા એમસી પૂછાય તો યાદ રાખજો આપ બંધારણમાં સ્ત્રી સભ્યો તરીકે સરોજીની નાયડુ અને શ્રીમતી વિદ્યાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવે છે બંધારણમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા બંધારણનો મુદ્દો તૈયાર કરવા માટે બંધારણ સભાએ ડોક્ટર બી આર આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરી હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં માં છે એમ કહેવાય છે કે બંધારણ સભાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર 1949 ઓગણપચાસના રોજ બંધારણને પસાર કર્યું હતું જો એની કામગીરીની શરૂઆત છે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી થઈ ગઈ હતી પણ બંધારણ સભાએ છે છવ્વીસ નવેમ્બર 1949 ઓગણપચાસના રોજ બંધારણને પસાર કર્યું હતું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો એટલે કે ભારતનું જે બંધારણ તૈયાર થયું એ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં કરવામાં આવ્યો હતો બંધારણ વિના કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં દરેક દેશના પોતાના છે એ વ્યવસ્થાઓ હોય વહીવટી કાર્યો હોય નિયમો હોય નીતિઓ હોય એ છે ફક્ત જરૂરી છે એટલે દરેક દેશ માટે છે બંધારણ જરૂરી છે એના વગર છે શાસન કરી શકે નહીં બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે કે જે આપણી સિદ્ધિઓ છે જે ઉદ્દેશ નક્કી કર્યા છે એ સિદ્ધ થાય છે આ ચિત્રમાં તમે જુઓ છો બંધારણના આપણા ઘડવૈયાઓ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ તો પેલું છે લોકશાહી શાસન પદ્ધતિ શું છે એમાં મુદ્દો તો દરેક ધર્મ પાડવાની છૂટ છે તમને અને પ્રજાસત્તાક એ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ છે શું કે છે અઢાર વર્ષથી ઉપરના હોય એને મતદાન આપવાનો અધિકાર મળે છે અઢાર વર્ષ પછી તમે મત આપી શકો છો ચૂંટણી છે વગર નથી દરેક વ્યક્તિને છે પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર છે લોકશાહીમાં આપવામાં આવે છે દેશનો કોઈ પણ નાગરિક છે એ ચૂંટણી લડી શકે છે તે પછી ખપે તે જાતિનો હોય ધર્મનો હોય વર્ગનો હોય સ્ત્રી હોય કે પુરુષ હોય ખપે તે છે એ ચૂંટણી છે લડી શકે છે દરેક નાગરિકને પોતાના વિચાર વાણી અભિવ્યક્તિ અને ઈચ્છાઓ પ્રમાણે ધર્મ પાળવાની છે સ્વતંત્રતા આપવામાં આવે છે લોકશાહીમાં તો જોયું આપણે પ્રજાસત્તાક તો શું છે પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા રાષ્ટ્રીય પ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ જ ન હોય એટલે ફક્ત કુટુંબની વ્યક્તિ ન હોય એટલે કે વંશ પરંપરાગત નહીં કે એક પેઢી પછી બીજી પેઢી એવું ન હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉંટાયેલા હોય છે ટૂંકમાં કીધું પચાસ સત્તાક એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનારી સરકાર સંસદ કારોબારી અને ન્યાયતંત્ર ઈ છે સરકારના મુખ્ય અંગો છે આપણે કહી શકીએ છીએ સંઘ રાજ્ય તો ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ અલગ અલગ રાજ્યોનો બનેલો એક સંઘ છે જેમાં કાયદા ઘડવૈયા માટે કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા હોય છે અને આ વિષયો પર છે કાયદા ઘડે છે અને સમગ્ર દેશને છે આ કાયદા નિયમો કાનૂન છે લાગુ પડે છે હજે મૂળભૂત અધિકારો તો બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે જેના નાગરિકો છે એને એના અધિકારો આપવામાં આવે છે અને કેટલીક સ્વતંત્રતા પણ આપવામાં આવે છે જેમાં તો ખાસ બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવે છે જે ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સન્માન ગણાવી છે ખાલી જગ્યામાં એમસીક્યુમાં પૂછાય તો મૂળભૂત અધિકારોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે બંધારણની આત્મા કહેવામાં આવે છે અને આ છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરે છે એ બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે બંધારણીય ઇલાજને હવે છે ચેપ્ટર ચાર વેપારી શાસક કેવી રીતે બન્યો તો શું કહે છે કે ભારતમાં પેલો છે વેલેસલીની વિસ્તાર યોજના તો ભારતના ફ્રેન્ચો શક્તિશાળી ન બને તેમજ દેશી રાજ્યોમાં છે અંગ્રેજો સત્તાનો પગપેસરો ન થાય તે માટે છે વેલેસલીએ કઈ યોજના તો કે સહકારી યોજના બનાવી એમસીક્યુમાં પૂછાય તો યાદ રાખજો કે અંગ્રેજોનો છે ઈ સત્તાનો પગપેસરો ન થાય એના માટે જે યોજના બનાવી એનું નામ છે સહકારી યોજના હવે આ યોજના છે કઈ જગ્યાએ લાગુ પડે છે તો યાદ રાખજો હૈદરાબાદ મૈસૂર અયોધ્યા મરાઠા ગોરખપુર તાજોર કર્ણાટક ફરૂગાબાદ વગેરે રાજ્યોને સહકારી યોજના સ્વીકારી એટલે આ યોજના છે આ જે દેશો છે આ જે રાજ્યો છે જે એમણે સ્વીકારી છે યોજનાઓ દેશી યોજનાઓ યાદ રાખજો આ દેશી રાજ્યો માટે સહકારી યોજના મીઠા જે જેવી હતી પૂછાય કે મીઠા જે જેવી યોજના છે દેશી રાજ્યો માટે હતી એટલે આ છે એમને જે મીઠા જે જેવી લાગતી હતી રેસલીએ ભાગલા પારો અને રાજકરોની નીતિનો અમલ કરી ભારતમાં અંગ્રેજી સત્તાનો વિસ્તાર કર્યો એમસીક્યુમાં પૂછાય ખાલી જગ્યામાં પૂછાય તો યાદ રાખજો પછી છે કે જે આલી સહકારી યોજનાનો પ્રથમ શિકાર છે હૈદરાબાદ રાજ્યનો નિઝામ છે બન્યો હતો અને પછી મૈસૂર અને અયોધ્યા બન્યા હતા તાજોલ અને કર્ણાટકમાં પણ એ જે ઝઘડા ચાલતા હતા અને તેને યોજનાનો ભોગ બન્યા હતા હવે છે દેલહાઉસી ખાલસા નીતિ તો ટૂંકમાં યાદ રાખજો કે દેલહા દેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી ખાલસા નીતિ એટલે દેશી રાજ્યની સત્તાનો અંત લાવવી તેના રાજ્યને સીધું અંગ્રેજી શાસન નીચે મૂકવું એટલે જે તેમના રાજા છે એમના દ્વારા જે સત્તા હોય એ એમના પાસેથી છીનવી અને એનું રાજ્ય છે એ સીધું અંગ્રેજો દ્વારા શાસન કરાય એ રીતે મૂકવું સહકારી યોજનાને લીધે બે જવાબદાર બનેલા દેશી રાજ્યોના રાજ્યોમાં ગેરવ્યવસ્થા સર્જાય એટલે કે વ્યવસ્થા છે એ વ્યવસ્થિત ન થઈ ગેરવહીવટીનું બહાનું દર્શાવી દેરહાઉસીએ ઘણા રાજ્યોને ખાલસા કર્યા અલગ કર્યા તેણે દેશી રાજ્યોને પુત્ર દત્તક લેવાનો હક છે નામંજૂર કર્યો એટલે જે પુત્ર દત્તક લેવાનો હક હતો એ નામંજૂર કર્યો અને આવા બિનવારસી રાજ્યોને ખાલસા કર્યા તેમણે કેટલાક રાજ્યોને યુદ્ધમાં હરાવીને ખાલસા કર્યા

અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી ખાલી જગ્યામાં અથવા તો એમસી પૂછાય તો યાદ રાખજો ભારેલો અગ્નિ એટલે પ્રજાનો અસંતોષ તો કે ઈસવીસન સત્તરસો અઢારસો સત્તા સોરી અઢારસો સત્તાવનમાં ભારત મુંબઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી કહેવાય છે કે પ્રજામાં જે અંગ્રેજો શાસન કરતા હતા તો એ સમય અસંતોષ છે બારે આવ્યો હતો અને શું કહે છે કે રેલવે અને ટાલટપાની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં ઘણા લોકોને છે આ વ્યવસ્થા કૂચવા લાગી હતી અને તેમની જે જૂની વિચારધારાઓ છે તેને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરે છે અંગ્રેજો કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કાર્ય કરતા હતા પરંતુ ભારતીય પ્રજાને છે તેનો લાભ થતો ન હતો એવું તે માનતા હતા અને કહેવાય છે કે ભરૂ અને જે લોકોમાં અસંતોષની આંખ છે એ અગન જ્વારાઓ ભડકારૂપનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી અને આ અસંતોષ છે ઓગણીસો સત્તાવનમાં સ્વતંત્ર સંગ્રામ થયો હતો એના ઉપર કે છે અને એમ કહેવાય છે કે સહકારી યોજના અને ખાસ સામનીતિના કારણે છે એ સમગ્ર દેશમાં અસંતોષ થયો અને છે આગ છે વધુ પ્રમાણમાં ફેલાઈ ગઈ સાલ યાદ રાખજો અઢારસો સત્તાવનમાં છે સ્વતંત્ર સંગ્રામ થયો તો આજ માટે આપણે આટલું મૂક્યું ચેપ્ટર ત્રણ અને ચારનું પુનરાવર્તન બાકીનું આપણે નેક્સ્ટમાં જોશું થેન્ક યુ